અને સાહેબી ખમા આપી ની, ખમા ની મારી પાસે કાળો ભીલ મારી જોગમાં અહીંયા શ્રાવણ રે જા ભીલ ના ઘેરે દીકરો દીધો. માણા ધરતી માંથી હાલતો એમ કાળિયો દરિયાના પેટાળમાં હાલતો, આજની તારીખમાં જાવ તો હજી ને કોઠાર છે સાહેબ. કાળિયો બહુ નાનો હતો ને સાહેબ, તેથી જો ભીલ ને એના ઘરેથી બાય આ લોક છોડી પરલોક સીધા આવી ગયા હતા, તેથી કાળિયો એકલો હતો ને તેથી મારી ચામુંડા ને આવ્યા હતા સાહેબ. કાળિયાને ઉછેરી પાછેરી ને મોટો તો કર્યો સાહેબ, પણ કાળિયાની જાડેરી જાન જોડીને કળહારની બજારમાં મારી ચામુંડ પરણાવવા માટે પણ ગઈ હતી સાહેબ. જોડી ફેળાવીને માગીએ ને તો હવ આપે, પણ સાહેબ એના નામનું રટણ જ એવડું કરીએ કદાચ વગર માગીએ મન દુભાઈ ઈ પેલા આવીને ઉભી રહી આપણા કળ ભાગ લે તેવું હોય છે. જગતમાં કળ વિના બળ નથી, કળ છે બધું છે, નજર કઈ નથી છે. સમય અત્યારે એવો માથે તાપ તપી રહ્યો છે ને સાહેબ, કાયમ બેઠો સ્ટેજ ઉપર એટલે એક ટકોર હજારો માણસની ભીડમાં કરું છું સાહેબ, જેથી ભીડ પડે ને સાહેબ તેથી આપણા વડવા અહીંયા 72 પેઢીનો હોહો પેઢીનો વ્યવહાર મૂકીને ગયા છે. એની હોતી જઈને આહુડા પાડીને કહી દેજો એને. બાકી સાહેબ બહાર જેટલી ડોટું દેહો ને 5-15 થી પારકી માતા છે સાહેબ, દાડી આવે ઘરની નો થાય. પણ સાહેબ અહીંયા કદાચ આ થડે કદાચ ગમે આપણો થોડો હશે ને સાહેબ, મેં મારી પેલા મારા બાપે પૂંજી છે, એની પેલા એના બાપે પૂંજી છે. એ સાહેબ મારું તમારું ભજન નહીં હોય, આપણા બાપનું નહીં હોય, આપણા દાદાનું નહીં હોય, આપણા પરદાદાનું તો હશે ને સાહેબ, એના હાથનો તો કોળિયો કોક દીક જમી છે ને. હા એમણામ નથી કહેતો સાહેબ, 5-15 થી 100 મહિના મોડું કરશે, પણ જો ભરોહો રાખશો ને તો મોડું નહીં આપે સાહેબ. સાહેબ સમય છે, કર્મે લખ્યા કીર્તાળ સઠી ના સુકે નહીં, પછી ભલે હુનર કરો હજાર, એ આખર વેળા એ આડા ફરે 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 સાહેબ. બાકી જગતના ચોકની માલિકા સાહેબ કદાચ એના સહી એના મટવાના નથી સાહેબ, ગમે ને આ જાયશું. મેં ખરેખર માનસિંગભાઈ આ તારણ કાઢેલું છે કે માણા થાકી ગયો હોય દુનિયાથી, હવે કોઈ પારો નો આર નથી, હવે બસ પોતાના મઢે જાય, પોતાના ભૂવા પાસે જાય, પાટ મંડાવે, દાણા જોવડાવે, તો કદાચ 5-15 થી 100 મહિનાનો વધાડ મારે તો વળી એમાં કંઈક આઘું પાછું થાય, કારણ કે આપણી સુરતા ને આપણું ધ્યાન ન્યા ન જાતું હોય છે. એટલે વધારે કદાચ કામ ન થાય તો કવિ આપણા ભૂવામાં કઈ નથી, બરોબર કઈ જામતી નથી, એટલે વળી બીજે જાય કે અહીંયા બહુ ભીડ થાય છે ને અહીંયા બહુ સારું જોવે છે, એટલે અહીંયા જોવડાવીએ, વળી ત્યાં વારામાં બેહે ને વારો આવે ને જોવડાવે, તો વળી ત્યાં હામાં બેહો એટલે પૂછે હું તમારું કુળ દેવી કઈ, તો કે ચામુંડમાં ખોડિયારીમાં બૂટમાં મોમાઈમાં જે કઈ હોય તે મૂકો એની વાસાક વધાવો. ન્યાજની જો કળ ને મોર કરવાનું હોય તો સાહેબ ને ધક્કો ખાવાની જરૂર જ હું કામ છે, અહીંયા જ વિયા જાય. સાહેબ ઘણી જગ્યાએ કાયમ પ્રોગ્રામ કરું છું, કાયમ કહું છું
પાંચસો પાંચસો બસો બરો બસો વરસ જૂના તેજાભાઈ મેં મઢ જોયા છે કે પેઢીયું ની પેઢીયું ત્યાં વહી ગયું હોય. અને આપણા હો ઘર હોય, બસો ઘર હોય, પાંચસો ઘર હોય, એકાદ જણો કોઈક બહાર જોવડાઈ આવે એટલે વળી એને વાસા વધાવવા લઈને કીધું કે તમારા મઢમાં માતા જ નથી. એટલે એ પાછો આખા કુટુંબમાં આંટો મારી લે કે આપણા મઢે માતાજી નથી હો, આપણા મઢે માતાજી નથી હો, આપણા મઢે માતાજી નથી. એટલે આ પાંચસો વર્ષ જૂનો પાલક છે એ તો જો, અને જો ત્યાં માતાજી ન હોય ને તો ત્યાં પાંચસો વર્ષ જૂનો મઢ છે કયું લાકડું પાંચસો વર્ષ હાજુ રહી ત્યાં હડો બેહી ગયો હોય. એક ટકોર છે, બધો ઘરનો ડાયરો છે ને એટલે ટકોર કરું છું કે એવી વાતોમાં ન આવશું સાહેબ. બાકી તમને એમ લાગે ને જેથી કે આપણા થરાની માલિપા ધર્મ નથી, આપણા થરાની માલિપા માતા નથી, તેથી કોઈક આપણા કુટુંબની માલિપા વયું જાય ને તેથી એકવાર પાલકે જઈને હામાં ફળાની હામું ઉભા રહી જાય સાહેબ. રોજ દર્શન કરતા હશો ને તેથી જે ફળાની હામું લાકડાના ફળાની હામું નજર નાખજો. એ સાહેબ જેમ માણસની આંખની માલિપાથી આંખુડા જતા હશે એમ કદાચ જો ફળા ન નીતરતા હોય ને તેથી તો આપણા વડવાના વ્યવહારમાં એને માતા ન હતી. ફાળવી દેજો. તમારું હો ઘરનું કુટુંબ હશે તોય ભલે, એક હજાર ઘરનું કુટુંબ હશે તોય ભલે, એક આંડલે જેથી એક પથણે બેસી જાય ને તેથી પાછા એ થડામ નજર કરજો, એ ફળાની હામો આ તારણ કાઢજો. એક આંડલે બેહીને કદાચ માતાજીને જમાડશો ને સાહેબ તો એ લાકડા ના ફળાની માલિકા ભલે ભૂવાય સિંદૂર સોપડ્યો હોય પણ એ ફળા જો ખિલખિલાટ ન કરતા હોય ને તેથી તો આપણા વડવાના વ્યવહારની માલિકા માતા નો હોય છે. મૂળ સાહેબ જયારે કોઈ પણ સમય નથી અને આ બધું રોજ નથી બોલતો પાછો, આ તો ઘરનો ડાયરો ને બધું સમજુ ડાયરો છે એટલે ટકોર કરું છું સાહેબ. કારણ કે જોઈ છે સાહેબ બધું, અમને રોજ હાંજ પડે હો ફોન કરતા હોય ફલાણું આમ ન હોય ને આમ હોય ને આમ ઓલું ન હોય. બાકી સાહેબ એ આપણા વડવાનો વ્યવહાર છે. પાંચે પંદરે સાહેબ ક્યાંય મૂકી નથી જવાની. બાકી જેથી ભીણ પડે સાહેબ તેથી પેલો હોંકારો કરજો, એ ગમે સૌ રૂપે આડી ઉભી રહી જાય, ઉભી રહી જાય, ઉભી રહી જાય. આવે આવે ને આવે સાહેબ, અને ઈ ન આવે તો આવે કોણ બીજું? કારણ કે સાહેબ ધર્મ ઉપર ભરોસો દી રાખવો, કદાચ હજાર માણસનું ટોળું આવતું હોય ને માર માર કરતું, અને એ હજાર માણસમાં સાહેબ કોઈ આપણું ન દેખાતું હોય ને તેથી એમ આપની હમું જોઈને કહો ને કે માડી જોજે હો, હેઠે ધરતી છે ઉપર આપ છે અને હાવી એકલો છે, અને હજાર માણસ મારી મારી કરતો આવતો હોય ને એની માલી પાસે કદાચ જો આવીને પાણી પાઈ ન જાય ને સાહેબ તેથી આપણા વડવાનું ધર્મ ન હોય બા. હોય માતાજી તમારે તુંબલ્યા
આય વળી વજા તમારા મુખમાં મુખમાં ફોડિયા લોઢા ના દા માડી આવ્યા તા અહીં રોઈશાળા તતાણા ના નિહળે આય માડી તેથી ઓલા મેણા ભાંગવા મેણા જ ભાંગવા માં મળિયા પાના ખોડિયા એ સાહેબ બહુ આગુની આપણી નજીક નું આયા માર્ગે થી હો હરવા નીકળી જાવ સીધું વલ્લભીપુર ને વલ્લભીપુર થી રોઈશાળા સાહેબ તાંબાના તુંબલા હોજ્યું હાથે બેનું આવ્યું છે તાંબાના તુંબલા કેતા ઘણા ની ખબર હોય છે